મોરબીમાં ઉમા ટાઉનશીપમાં થયેલી 8 લાખ રૂપિયાની લૂંટ મામલે એલસીબી અને એસઓજીની ટીમ તપાસ ચલાવી ઉમા ટાઉનશીપમાં કામ કરતા નેપાળી શખ્સને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં નેપાળી 3 આરોપીએ કબૂલાત આપીને 8 લાખ પૈકીની 3 લાખની રિકવરી કરવામાં આવી હતી, તેમજ અન્ય 2 આરોપી ફરાર થઈ ગયા હતા, જેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ રવિ નિમાવત, મોરબી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે ઉમા ટાઉનશીપ છે તેમાં નવનિર્મિત બિલ્ડિંગ છે રોયલ હાઇટ્સ, તેની ઓફિસમાં જે ફરિયાદી છે શૈલેષભાઈ શાંતિભાઈ મણિયાર, જેઓ ઓફિસમાં એકલા હતા ત્યારે બપોરના સમયે 15 તારીખે 4 જણા અજાણ્યા માણસો ત્યાં આવી અને એમને સેલોટેપથી મોઢું બાંધી, હાથ પગ બાંધી અને તેમની પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટ કરી ગયેલા હતા. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની આ ઉમા ટાઉનશીપ છે તેની સીસીટીવીના આધારે અને આજુબાજુના માણસોના પૂછપરછ કરતા 4 આરોપીઓ જે શકમંદ હતા તેમને અટક કરેલા છે, જેમાં 2 આરોપી છે તેમના કર્મચારી જ છે, જે આ રોયલ હાઇટ્સ છે તેમના પૂર્વ કર્મચારીઓ જ છે અને ત્યાં કામ કરતા હતા અને એમને જ આ બાતમી આપેલી હતી અને એમને પોતાના બીજા 2 મિત્રો જે બોમ્બે હતા જેમનું નામ છે રોશન અને વિક્રમ, એમને માહિતી આપેલી હતી અને આ બધાએ સાથે મળી અને આ કામ પૂરું પાડેલું હતું અને 3 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે આરોપીઓ. હજી 2 આરોપીઓ ફરાર છે, જેમાં 1 આરોપી બોમ્બેનો છે જે રોશન છે, જે ત્યાંનો પણ ગુનેગાર છે અને મોટો ગુનેગાર છે, તે ઘણી બધી ઘરફોડ અને લૂંટમાં અને સજા પામેલો ગુનેગાર છે, તે હજી પકડવા પર બાકી છે. કારણ કે 2 કર્મચારીઓ છે એ આ રોયલ હાઇટ્સ છે એમના પૂર્વ એમની કર્મચારીઓ છે અને એમને આ રોજ પૈસાની એટલી લેતી દેતી થતી હતી, તેઓ પરિચિત હતા એ વસ્તુ. આ 4 લોકોમાંથી કોઈ અગાઉ ગુનામાં આવેલા છે એની તપાસ ચાલુ છે, એ હજી સ્પષ્ટપણે કહી શકાય.